નમસ્તે મિત્રો, આજે આપણે ચાલુ કરીએ છીએ એસવાય બીકોમ કોમ્પ્યુટર સાયન્સ સેમેસ્ટર 3 ના અભ્યાસના ભાગરૂપે ફોક્સ પ્રો. હવે ફોક્સ પ્રો એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેની અંદર આપણે નાના મોટા જરૂરિયાત મુજબના પ્રોગ્રામ તૈયાર કરી શકીએ છીએ. તે ઉપરાંત તેનામાં ડેટાબેઝનો પણ સમાવેશ કરવામાં આવે છે. સેમ 3 ની અંદર આપણે પ્રોગ્રામિંગનો અભ્યાસ કરશું અને સેમ 4 ની અંદર ફોક્સ પ્રોમાં જોવા મળતી અથવા તો ફોક્સ પ્રોની અંદર અવેલેબલ જે છે એ ડેટાબેઝનો આપણે અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ ફોક્સ પ્રો સેમ 3 માટે પ્રોગ્રામિંગ, જેનો આપણે આપેલો વિડીયો જોઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે ફોક્સ પ્રોમાં જોવા મળતી ડેટાબેઝ ફોક્સ પ્રોમાં જોવા મળતી ડેટા ટાઈપનું આપણે આજે સમજશું કે શું છે. સામાન્ય રીતે આપણે સી લેંગ્વેજની અંદર જે ડેટા ટાઈપ જોતા હતા, ઇન્ટીજર છે, કેરેક્ટર છે, જેમાં સિંગલ કેરેક્ટર, ફ્લોટ, આજે આપણે મુખ્ય 4 પ્રકારની ડેટાબેઝ ડેટા ટાઈપ આપણે જે સી લેંગ્વેજમાં જોતા હતા તેવા જ પ્રકારની ડેટા ટાઈપ અહીંયા ફોક્સ પ્રો પર જોવા મળે છે. પરંતુ આમાં જે ડેટા છે એને જુદા જુદા 7 વિભાગમાં વહેંચવામાં આવેલો છે, એટલે એની ફોક્સ પ્રોમાં જોવા મળતી ડેટા ટાઈપ કુલ 7 હોય છે. પહેલું છે ન્યુમેરિક ડેટા ટાઈપ, કે એવો કોઈ ડેટા કે જે ઇન્ટીજર પ્રકારનો હોય, પૂર્ણાંક હોય, 0 થી 9 ની વચ્ચે આવતો હોય, તેવી સંખ્યા અથવા તો તેવા અંકોનો સ્ટોરેજ કરવા માટે થઈને જે ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે તેને ન્યુમેરિક તરીકે ઓળખવામાં આવે છે. શાબ્દિક પ્રકારની માહિતીનો સંગ્રહ કરવા માટે જે ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે તેને કેરેક્ટર ડેટા ટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. અને અપૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરવા માટે, એટલે કે જેને આપણે દશાંશ ચિહ્નવાળી કહીએ છીએ, આવા પ્રકારની સંખ્યા કે માહિતીનો સ્ટોર કરવો હોય તો ફ્લોટ પ્રકારની ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે લોજિકલ ડેટા ટાઈપ, એટલે કે જ્યાં હા ના અથવા ટ્રુ ફોલ્સ, મેલ ફિમેલ, જે એક જ અંકમાં માહિતી સ્ટોર કરવાની હોય ત્યારે લોજિકલ ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે 5મી ડેટા ટાઈપ, ડેટ. જ્યારે કોઈ તારીખ પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો હોય ત્યારે ડેટ ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ છે મેમો. મેમો જે છે જે કેરેક્ટર ડેટા ટાઈપ છે, કેરેક્ટર ડેટા ટાઈપની અંદર વધુમાં વધુ 254 અક્ષર સુધીનો સંગ્રહ થઈ શકે. જો તમારી માહિતી 254 કરતા વધુ હોય તો અહીંયા આપણને કેરેક્ટર ડેટા ટાઈપનો ઉપયોગ નહીં કરી શકીએ, તો તેના બદલામાં આપણે મેમોનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેની ક્ષમતા 10 બાઇટ થી ચાલુ કરી અને જ્યાં સુધી તમારી માહિતી હોય ત્યાં સુધી એ સંગ્રહ કરી શકે છે. અને 7મી છે જનરલ. આ પ્રકારની ડેટા ટાઈપ જે છે અન્ય કોઈ પ્રોગ્રામની અંદર કોઈ મેટર તૈયાર કરી, કોઈ ચાર્ટ તૈયાર કર્યો છે, તેને ફોક્સ પ્રોની ફાઇલમાં અથવા તો ફોક્સ પ્રોની ડેટાબેઝમાં લઈ આવવા માટે થઈને જે ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે જનરલ ડેટા ટાઈપ તરીકે ઓળખીએ છીએ. તો આ તો થયો મુખ્ય તેના 7 ડેટા ટાઈપ: ન્યુમેરિક, કેરેક્ટર, ફ્લોટ, લોજિકલ, ડેટ, મેમો અને જનરલ. હવે જોઈએ ફોક્સ પ્રો ની શરૂઆત, એટલે કે સ્ટાર્ટ ક્યાં કરી શકાય. સૌ પ્રથમ સ્ટાર્ટ બટનમાં જઈ પ્રોગ્રામની અંદર જશો, ત્યાં માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો જે છે ત્યાં તમને માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક જે TYBCOM ની અંદર અભ્યાસક્રમમાં આવે છે. હવે અહીંયા તમે જોશો માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ ફોક્સ પ્રો. આજે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ ફોક્સ પ્રો જે છે ત્યાં ક્લિક કરવાથી એક પ્રોગ્રામ ઓપન થાય છે, જ્યાં પ્રોગ્રામ ફોક્સ પ્રો તરીકે ઓળખવામાં આવે છે. સેજને મોટું કરીને તમને ખ્યાલ આવી જાય.
પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ સ્ટુડિયો એની અંદર ફોક્સ પ્રો જે ફોન્ટ મોટા કર્યા એટલે ડિસ્પ્લે મોટો કર્યો એટલે તમને વાંચી શકો તમને જોઈ શકો એટલા માટે સૌ પ્રથમ ફોક્સ પ્રો ચાલુ થાય એટલે આ પ્રકારની સ્ક્રીન તમારી સામે જોવા મળશે જેમાં ઉપરની જે છે ટાઇટલ બાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જે આવે છે ફાઇલ એડિટ વ્યૂ ફોર્મેટ ટૂલ્સ એને આપણે મેનુબાર તરીકે ઓળખીએ છીએ અને જેની અંદર આઇકન સ્વરૂપે મૂકવામાં જેને આપણે સ્ટાન્ડર્ડ ટૂલ બાર તરીકે ઓળખીએ છીએ અહીંયા જે નાની એક વિન્ડો આપવામાં આવી છે જે ડાયલોગ બોક્સ આપવામાં આવ્યું છે એને આપણે કમાન્ડ વિન્ડો તરીકે ઓળખીએ છીએ ફોક્સ પ્રો ની અંદર જે પણ કમાન્ડ અથવા તો જે પણ આપણા દ્વારા યુઝર દ્વારા ટાઈપ કરવામાં આવશે એ હંમેશા કમાન્ડ વિન્ડોમાં જ ટાઈપ કરી શકાશે આ જે છે એનો ડિસ્પ્લે એરિયા છે કમાન્ડ વિન્ડો ની અંદર તમારા દ્વારા આપવામાં આવેલ કમાન્ડની શું અસર થાય છે તે અસર અહીં ડિસ્પ્લે થશે તો યુઝર દ્વારા જે પણ કઈ જે કોઈ પણ પ્રકારના કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે તે આ કમાન્ડ વિન્ડોની અંદર જ ટાઈપ કરી શકાશે તો આ તો એની પ્રાથમિક ઓળખ આને કહેવાય છે કમાન્ડ વિન્ડો ડિસ્પ્લે એરિયા અધરવાઇઝ વર્કિંગ એરિયા હવે એના મુદ્દાવાર સમજૂતી લઈએ તો સૌ પ્રથમ શરૂઆત કરશું મોડિફાય કમાન્ડ મોડિફાય કમાન્ડનું કાર્ય શું છે કે મોડિફાય કમાન્ડની મદદથી ફોક્સ પ્રોની અંદર આપણે પીઆરજી ફાઇલ એટલે કે પ્રોગ્રામ ફાઇલ બનાવી શકીએ છીએ પ્રોગ્રામના જુદા જુદા કમાન્ડ આપણે શીખીશું તો આ બધા કમાન્ડને આપણે લખશું ક્યાં તો એક પ્રોગ્રામનો જે સમૂહ જે છે જુદા જુદા જે પ્રોગ્રામ છે જરૂરિયાત મુજબના જે આપણે પ્રોગ્રામ જે આપણે ટાઈપ કરીએ છીએ એ આખા પ્રોગ્રામના સમૂહને જે જગ્યાએ ટાઈપ કરવામાં આવે તેને આપણે પીઆરજી ફાઇલ તરીકે ઓળખીએ છીએ અને આ પીઆરજી ફાઇલની અંદર કમાન્ડનો જે સમૂહ આપણી જરૂરિયાત માટે જે તૈયાર કરવામાં આવે છે તે આખા સમૂહને આપણે પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ તો સૌ પ્રથમ આ પ્રોગ્રામ ફાઇલ બનાવવા માટેનો કમાન્ડ છે મોડિફાય કમાન્ડ જેને આપણે મોડિકોમ તરીકે પણ ઓળખીએ ટૂંકમાં એને મોડિકોમ પણ તરીકે ઓળખીએ હવે ફોક્સ પ્રોની ખાસિયત છે કે આ જે કમાન્ડ વિન્ડોમાં જે છે એ જે પણ કમાન્ડ હોય તો એના પ્રથમ ચાર અક્ષરો ટાઈપ કરશો તો પણ કમાન્ડ વિન્ડો એટલે કે ફોક્સ પ્રો સમજી જશે કે તમારે કયો કમાન્ડનો ઉપયોગ કરવો છે ફોર એક્ઝામ્પલ આમાં તમે જોશો મોડિફાય 1 2 3 4 5 6 મોડિફાયમાં કુલ 6 કેરેક્ટર છે કમાન્ડમાં પણ 1 2 3 4 5 6 અને 7 તો આમાં 7 કેરેક્ટર છે તો તમે પ્રથમ 4 કેરેક્ટર મોડી ત્યાર પછીના 4 કેરેક્ટર કોમ નો ઉપયોગ કરો તો પણ ફોક્સ પ્રો સમજી શકશે કે તમે મોડિફાય કમાન્ડનો ઉપયોગ કરવા માંગો છો જો તમે આખો લખો તો પણ વાંધો નથી અને પ્રથમ 4 અક્ષર લખો તો પણ વાંધો નથી તો મોડિફાય કમાન્ડની સિન્ટેક્સ જેને આપણે સૂત્ર તરીકે ઓળખીએ કે કઈ રીતના ઉપયોગ થાય તો સૌ પ્રથમ મોડિફાય કમાન્ડ અને પછી ત્યારબાદ આપણે જે પ્રોગ્રામ ફાઇલનું જે નામ રાખવા ઈચ્છતા હોઈએ તે ફાઇલનું નામ આ કમાન્ડ બાદ લખવામાં આવે છે તો જોઈએ કમાન્ડ વિન્ડોમાં ગયા ફોન્ટ સાઈઝ મોટા કરી એટલે તમને જોવામાં તમને અગવડતા રૂપ પડે 26 મોડી હું પ્રથમ 4 અક્ષરનો જ ઉપયોગ કરું છું કોમ અને આપણે પહેલો પ્રોગ્રામ તૈયાર કરીને નામ રાખું છું પીઆરજી 1
એટલે કે હવે પ્રોગ્રામ ફાઇલ એક બનાવવામાં આવે છે કે જેનું નામ છે PRG1. તો એન્ટર મારીશ તો તમે જોશો સ્ક્રીન ઉપર એક નવી પ્રોગ્રામ ફાઇલ બની PRG1.PRG. હવે આ PRG ફાઇલની અંદર આપણી જરૂરિયાત મુજબના કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે અને આ ફાઇલ તૈયાર થઈ ગયા બાદ ઈ ફાઇલને રન કરવામાં આવે એટલે આપણે જે પણ કાર્ય માટે પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે એ પ્રોગ્રામ રન થશે. જેમ કે કોઈ એક નાનો પ્રોગ્રામ લઈએ કે તમે ઇન્ડિયન રૂપીઝમાં રકમ ઇનપુટ કરો તો આપોઆપ ઇન્ડિયન રૂપીઝ ના કુલ કેટલા ડોલર થાય તો એ તમને દર્શાવી દે. એવો જો તમે પ્રોગ્રામ તૈયાર કરો તો એ પ્રોગ્રામ માટે જે જરૂરી કમાન્ડ જે છે એ આ PRG ફાઇલમાં લખવામાં આવે. પછી આ PRG ફાઇલને તમે રન કરો એટલે તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે કે ઇનપુટ ઇન્ડિયન રૂપીઝ, એટલે તમે જે પણ 5-10 હજાર રૂપિયા એન્ટર કરો તો એના કેટલા ડોલર થાય એ તમને સ્ક્રીનમાં જોવા મળશે. તો આ એક પ્રકારની જે પ્રોગ્રામ ફાઇલ છે એ આ PRG. તો મોડીકોમ એટલે કે મોડિફાઈ કમાન્ડનું કાર્ય છે નવી પ્રોગ્રામ ફાઇલ બનાવવી, અને એનો ઉપયોગ છે કઈ રીતના, કમાન્ડ વિન્ડોમાં જઈ મોડિકોમ અથવા તો મોડિફાઈ કમાન્ડ લખી અને ત્યારબાદ તમે જે ફાઇલનું નામ રાખવા ઈચ્છતા હો તે ફાઇલનું નામ અહીંયા તમારે લખવાનું અને ત્યારબાદ એન્ટર મારશો એટલે તમને સ્ક્રીન પર PRG ફાઇલનું એક બોક્સ જોવા મળશે જ્યાં તમે પ્રોગ્રામ તમારો આખો તૈયાર કરવાનો છે, એટલે કે તમારો પ્રોગ્રામ તમારે ત્યાં ટાઈપ કરવાનો છે. ત્યારબાદ બીજો કમાન્ડ છે ડુ કમાન્ડ. એ કે તમે આખો પ્રોગ્રામ તમે તૈયાર કરી નાખ્યો પછી એને રન કરવો હોય તો એ રન કરવા માટે થઈને આ ડુ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં સૌ પ્રથમ ડુ કમાન્ડ અને ત્યારબાદ તમારા દ્વારા જે પણ ફાઇલ તૈયાર કરવામાં આવી છે અને તેમાંથી જે ફાઇલનો તમારે અમલ કરવો છે એટલે કે જે ફાઇલ તમારે રન કરવી છે એ ફાઇલનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. તો પહેલો કમાન્ડ છે મોડીકોમ મોડીફાઈ કમાન્ડ એટલે નવી PRG બનાવવા માટે, અને એ બનાવેલી PRG ને રન કરવા માટે ડુ કમાન્ડ. ત્યારબાદ જોઈએ વેરિયેબલ, મેમરી વેરિયેબલ, કે કોઈ પણ પ્રોગ્રામ બનાવીએ તો એ પ્રોગ્રામની અંદર આપણે વેરિયેબલ ડિક્લેર કરવા પડે, જેમ સી લેંગ્વેજમાં પણ આપણે વેરિયેબલ ડિક્લેર કરતા હતા INT કરી અને પછી AB અથવા તો જે પણ ઈચ્છા મુજબ આપણે નામ લખતા હતા તે, પછી CHR કરીને પણ વેરિયેબલ ડિક્લેર કરતા હતા, ફ્લોટ લખીને પણ વેરિયેબલ ડિક્લેર કરતા હતા, જે અહીંયા બે રીતે ડિક્લેર કરી શકીએ છીએ, એક ઇઝ ઇક્વલ ટુ સાઇન કરી અને એક સ્ટોર કમાન્ડથી. એટલે કે તમારા દ્વારા જે કોઈ એક અક્ષર ધારવામાં આવ્યો છે એ ધારેલ અક્ષરને કિંમત આપવી એટલે વેરિયેબલ ડિક્લેર કર્યો. ફોર એક્ઝામ્પલ જુઓ A=10 એટલે એની કિંમત 10 થઈ એટલે વેરિયેબલ તરીકે A થયો અને ઇઝ ઇક્વલ એટલે કે એને 10 ની કિંમત આપવામાં આવી. હવે એની જગ્યાએ આપણે વેરિયેબલનું નામ બદલાવી નાખીએ છીએ અને એની જગ્યાએ એમાઉન્ટ રાખીએ છીએ. તો હવે એની જગ્યાએ એમાઉન્ટ નામનો વેરિયેબલ અને એમાઉન્ટ વાળના વેરિયેબલની વેલ્યુ થઈ 12.75. ત્યારબાદ સિટી નામનો વેરિયેબલ બનાવ્યો, સિટી ઇઝ ઇક્વલ ટુ જસદણ એટલે કે સિટી નામના વેરિયેબલની વેલ્યુ જસદણ છે. અને એવું જરૂર નથી કે સિટી તમે ખાલી સી બરાબર જસદણ કરશો તો પણ એવું એનો અર્થ એવો થશે કે સી ની વેલ્યુ જસદણ છે અને સિટી આ રીતે લખશો તો પણ એક વેરિયેબલ તરીકે થશે. હવે આજે વેરિયેબલ A=10 છે અને AB લખો તો પણ થશે કે AB ની કિંમત 10 છે, એની કિંમત 10 છે, એન ની કિંમત 10 છે અથવા તો NO ની નંબર કિંમત 10 છે. ટૂંકમાં કોઈ પણ ધારેલ વેરિયેબલ કે શબ્દને કિંમત આપવાની રીત એટલે કે વેરિયેબલ ડિક્લેર કરવો. તો તમે આ બરાબરની સંજ્ઞાથી કઈ રીતના ડિક્લેર કરવું તમે જોયું. હવે જોઈએ સ્ટોર. સ્ટોર શબ્દથી વેરિયેબલ ડિક્લેર થાય એમાં કઈ રીતના છે. સૌ પ્રથમ સ્ટોર
એનું સિન્ટેક્સ જોઈએ તો સૌ પ્રથમ સ્ટોર આવે, સ્ટોર શબ્દનો ઉપયોગ કરવાનો, ત્યારબાદ એક્સપ્રેશન લાઇન અને ટુ લખ્યા બાદ જેટલા પણ વેરિયેબલ હોય એટલે તમે એકસાથે ડિક્લેર કરી શકો છો. એક્સપ્રેશનની જગ્યાએ અહીંયા શું આવશે કે વેરિયેબલ કયા પ્રકારનો છે, એટલે કે ન્યુમેરિક પ્રકારનો છે કે શબ્દ પ્રકારનો છે, એ અહીંયા દર્શાવવાનું. એ એક્ઝામ્પલમાં તમે જોઈ શકશો, સોરી અહીંયા ટુ આવે તો અહીંયા થયો છે સ્ટોર ટેન ટુ એ બી, એટલે કે એ અને બી ની કિંમત 10 છે. ત્યારબાદ સ્ટોર 12.75 ટુ એમાઉન્ટ, એટલે કે એમાઉન્ટ નામના વેરિયેબલની કિંમત 12.75 છે. અને આ તો અગાઉથી કિંમત આપવાની છે એટલા માટે, પણ જો તમારે કિંમત આપવાની ન હોય અને ચાલુ પ્રોગ્રામ દરમિયાન એની કિંમત આપવાની હોય તો તમે અહીંયા શૂન્યનો ઉપયોગ કરી શકો, સ્ટોર 0 ટુ એ બી, એટલે કે આ એ અને બી એ ન્યુમેરિક પ્રકારના વેરિયેબલ થયા. અને સ્ટોર 0 ટુ એમાઉન્ટ તો એ પણ ન્યુમેરિક પ્રકારના વેરિયેબલ થશે. અને જો તમે કેરેક્ટર પ્રકારના વેરિયેબલ ડિક્લેર કરવા માંગતા હો તો અહીંયા ઝીરોની જગ્યાએ સ્પેસ અને પછી એ જે પણ વેરિયેબલની અંદર કિંમત સ્ટોર કરવાની હોય એ કિંમત મોટા મોટી, એટલે કે વધુ વધુ કેટલા અક્ષરો સુધીની હશે એ સાઇઝ અહીંયા તમારે દેખાડવાની, એટલે કે એના કેરેક્ટર. હવે જો અહીંયા તમે જોશો સ્ટોર સ્પેસ 22 નેમ સિટી, નેમ અને સિટી નામના બે વેરિયેબલ બનાવવામાં આવ્યા છે અને એ બંને વેરિયેબલની અંદર વધુમાં વધુ 20 અક્ષરો સુધી સમાઈ શકશે એવો એનો અર્થ થયો છે. હવે જોઈએ આપણે ઇનપુટ આઉટપુટ કમાન્ડ, એટલે કે એવા કમાન્ડ કે જેને મદદથી તમે કોઈ પણ વેલ્યુ એન્ટર કરી શકો અને એન્ટર કરેલી વેલ્યુ તમે ડિસ્પ્લે કરી શકો. તો એમાં હવે એનો આપણે પ્રેક્ટિકલ પણ સાથે સાથે જોતા જશું એટલે તમને ખ્યાલ આવે. ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક એક એવો કમાન્ડ જે છે કે જે પણ વેરિયેબલ અથવા તો કોઈ પણ ટેક્સ્ટ અથવા તો કોઈ પણ મેસેજને તમારે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવો હોય અથવા તો વેરિયેબલની કિંમત ડિસ્પ્લે કરી હોય ત્યારે ક્વેશ્ચન માર્ક કમાન્ડની મદદથી તમે તે વેલ્યુને કે મેસેજને સ્ક્રીન પર ડિસ્પ્લે કરી શકો છો. સિન્ટેક્સ એની ક્વેશ્ચન માર્ક અને ત્યારબાદ N1, N2, N3, એટલે કે કોઈ પણ એક પણ વેરિયેબલ હોઈ શકે અથવા તો એક કરતા વધુ વેરિયેબલ હોઈ શકે અથવા તો કોઈ મેસેજ હોઈ શકે. એક્ઝામ્પલમાં તમે જોશો તો ક્વેશ્ચન માર્ક કરી અને વેલકમ એક મેસેજ છે ડિસ્પ્લે કરવાનો છે, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક કરી A+B એ રીતના છે. તો આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ. ક્વેશ્ચન માર્ક અને કોઈ પણ મેસેજ ડિસ્પ્લે કરવાનો હોય એટલે મેસેજ હંમેશા ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ છીએ ન્યૂ, તો ક્વેશ્ચન માર્ક ન્યૂ ઇન્વર્ટેડ કોમાની અંદર મેસેજ છે, એન્ટર મારશો એટલે તમે જોશો આ ડિસ્પ્લે એરિયામાં આ જગ્યાએ ન્યૂ ડિસ્પ્લે થાય છે. ક્વેશ્ચન માર્ક કોઈ બીજો કોઈ પણ મેસેજ આપણે ટાઈપ કરીએ એન્ટર યોર નેમ, તો તમે જોશો તમે સ્ક્રીન પર જોવા મળશો એન્ટર યોર નેમ નામનો મેસેજ જોવા મળશે. હવે આપણે કોઈ એક વેરિયેબલ બનાવીએ, એ નામનો વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ની મદદથી આપણે એને કિંમત આપીએ A=10. તો હવે એની કિંમત 10 થઈ, હવે આપણે એની કિંમતને આપણે સ્ક્રીન પર ડિસ્પ્લે કરીએ. ક્વેશ્ચન માર્ક એ, જો એ વેરિયેબલ છે એ મેસેજ નથી, જો મેસેજ હોય તો એને તમારે ઇન્વર્ટેડ કોમાની અંદર લખવો પડે, પણ એ મેસેજ નથી પણ વેરિયેબલ છે એટલે વેરિયેબલને તમે સીધે એટલે કે વિધાઉટ ઇન્વર્ટેડ કોમા તમારે દર્શાવવાનો છે. તો હવે ક્વેશ્ચન માર્ક એ કરશું એટલે સ્ક્રીન પર એની કિંમત દર્શાવવામાં આવશે. એની કિંમત આપણે કેટલી આપી છે? 10 આપી છે. જોઈએ તો જોશો અહીંયા એની કિંમત 10 પ્રિન્ટ થઈ. હવે લઈએ બી, બી ને કિંમત આપીએ B=6. તો એ વેરિયેબલ લીધો જેને આપણે 10 કિંમત આપી, બી વેરિયેબલ લીધો જેને આપણે કિંમત 6 આપી. હવે આપણે ક્વેશ્ચન માર્ક કરી અને બી ની વેલ્યુ ડિસ્પ્લે કરીએ, ક્વેશ્ચન માર્ક બી. તો જોશો કે એ ની વેલ્યુ 10 ડિસ્પ્લે થઈ, બી ની કિંમત 6 ડિસ્પ્લે થઈ. જો બંનેનો તમારે સીધો સરવાળો ડિસ્પ્લે કરવો હોય તો ક્વેશ્ચન માર્કની નિશાની કરી
ए वत्ता बी, तो एनी किंमत 10, बी नी किंमत 6, बने नो सरवाळो 16 सीधो प्रिंट थशे, तमे जोई शको छो। तो आ रीतना क्वेश्चन मार्क कमांड नुं काम छे, कोई पण मेसेज के कोई पण टेक्स्ट छे ते स्क्रीन पर डिस्प्ले करवो। तमे एक मार्क कर्यो हशे तो जेटला पण क्वेश्चन मार्क थी आपणे डिस्प्ले करीए छीए, तमे जोशो अहींया सौ प्रथम न्यू डिस्प्ले कर्यु, त्यारबाद एंटर योर नेम कर्यु, त्यारबाद आपणे ए नी किंमत डिस्प्ले करी, पछी बी नी किंमत डिस्प्ले करी, अने त्यारबाद ए अने बी नो सरवाळो डिस्प्ले कर्यो। तो आ दरेके दरेक वस्तु नवी लाइनमां डिस्प्ले थती, जुओ न्यू एंटर योर नेम 10 6 16। तो क्वेश्चन मार्क जे छे एनी मददथी तमे कोई पण मेसेज अथवा तो कोई पण वेरिएबल नी किंमत स्क्रीन पर डिस्प्ले करी शको छो। अने आ जे डिस्प्ले थशे दरेक वखते नवी नवी लाइनमां डिस्प्ले थशे। त्यारबाद बीजो कमांड छे डबल क्वेश्चन मार्क। डबल क्वेश्चन मार्क पण क्वेश्चन मार्क कमांड नुं जे कार्य छे ते ज प्रकारनुं कार्य डबल क्वेश्चन मार्क कमांड नुं छे, पण एमां फेर એટલો છે કે ડબલ ક્વેશ્ચન માર્ક જે છે એ નવી લાઇનમાં ડિસ્પ્લે નહીં કરે, પણ કર્સર જ્યાં છે ને ત્યાં ને ત્યાં ડિસ્પ્લે કરશે। જોઈએ પહેલા આપણે સિંગલ ક્વેશ્ચન માર્ક થી હું કરું છું ન્યૂ ડિસ્પ્લે, તો 16 ની નીચે ન્યૂ ડિસ્પ્લે થયું। હવે જો હું સિંગલ ક્વેશ્ચન માર્ક થી એન્ટર નેમ ડિસ્પ્લે કરીશ તો ન્યૂ ની નીચે ડિસ્પ્લે થશે, પણ જો ડબલ ક્વેશ્ચન માર્ક થી હું આ મેસેજ ડિસ્પ્લે કરું તો ન્યૂ શબ્દ જ્યાં છે તેની બાજુમાં જ, એટલે તે જ લાઇનમાં આ મેસેજ પ્રિન્ટ થશે। જોયું, અને ડબલ ક્વેશ્ચન માર્ક એ એટલે એની કિંમત 10, તો એ પણ તે જ લાઇનમાં પ્રિન્ટ થશે। ત્યારબાદ ડબલ ક્વેશ્ચન માર્ક બી, તો બી ની કિંમત 6, તો તે જ લાઇનમાં પ્રિન્ટ થશે। એટલે કે સિંગલ ક્વેશ્ચન માર્ક થી જે પણ મેસેજ કે ટેક્સ્ટ ડિસ્પ્લે કરવામાં આવે એ દરેક વખતે નવી લાઇનમાં આવે, અને જ્યારે ડબલ ક્વેશ્ચન માર્ક થી ડિસ્પ્લે કરવામાં આવી ત્યારે તે લાઇનમાં તેનું આઉટપુટ જોવા મળે છે। તો આ બે વચ્ચેનો તફાવત માત્ર એટલો જ હતો। ત્યારબાદ છે ટ્રિપલ ક્વેશ્ચન માર્ક। ત્રણ ક્વેશ્ચન માર્ક થી જે પણ મેસેજ કે વેરિયેબલની કિંમત ડિસ્પ્લે કરવામાં આવે